ગોત્રા ખ્રિસ્તી ધર્મના લોકો ભૂરાગાંવ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા પરિવારનું ધર્માંતરણ કરાવવા આવ્યા હોવાનો આક્ષેપ સાથે હોબારો. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે ભૂરાગાંવ વિસ્તારના અંકુશ સ્કૂલ પાસે આવેલી સોસાયટીમાં એક મકાનમાં યોજાયેલી બર્થડે પાર્ટીમાં નડિયાદમાંથી કેટલાક ખ્રિસ્તી ધર્મના લોકો આવ્યા હતા. તેઓ ધર્મ પરિવર્તન કરાવવા આવ્યા હોવાના સ્થાનિકોનો આક્ષેપને કારણે ભારે હોબારો મચ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને નડિયાદથી આવેલા ખ્રિસ્તી ઈસમોના નિવેદનો લેવાઈ રહ્યા છે. ગત રાત્રે બનેલી ગોધરાની ટોપ ઓફ ધ ટાઉન બનેલી નડિયાદથી આવેલા ખ્રિસ્તી ધર્માંતરણની ચર્ચાની ઘટનામાં ભૂરાગાંવ વિસ્તારમાં અંકુશ સ્કૂલ તરફ જતા આવતી શિવ શક્તિ સોસાયટીમાં રહેતા હિન્દુ પરિવારના ઘરે બર્થડે પાર્ટીમાં 15 વ્યક્તિ નડિયાદથી આવેલ હતા, જે તમામ ખ્રિસ્તી ધર્મના હોવાનું જાણવા મળે છે. આ 15 વ્યક્તિ જે હિન્દુ પરિવારના ઘરે બર્થડે પાર્ટીમાં આવ્યા હતા, તેઓ હિન્દુ પરિવારને ખ્રિસ્તી ધર્મ અપનાવવા કરવા માટે આવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમજ આ અગાઉ પણ તેઓ અહીં અનેકવાર આવી ચૂક્યા હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેને લઈને આસપાસના રહેવાસી તેમજ અલગ અલગ સમાજના લોકોને ખબર પડતા અનેક લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં આ ગેરકાયદેસરની પ્રવૃત્તિનો વિરોધ કરવા માટે એકઠા થઈ જતા ઓહાબો મચી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં હિન્દુ પરિવારના રહેઠાણનો મામલો અનિયંત્રિત થતા પોલીસને જાણ થતા તરત જ ઘટના સ્થળે પોલીસ દોડી આવી મામલો થારે પાડ્યો હતો. તેમજ ડીવાય એસપી હિમાલા જોશીના ચાર્જ હેઠળ સંપૂર્ણ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. અમે એકચ્યુઅલી કાલે એમના ઘર બાજુથી હું નીકળતા અને મેં બારીમાંથી જોયું કે આ ક્રિશ્ચન ભાઈઓ છે ને અમારા સમાચારોને દીક્ષા આપી રહ્યા હતા અને એ બાબતે મેં એમને દરવાજા ખોલાવવાની માંગ કરી, પણ એ લોકોએ અંદરથી તાળા મારી નાખેલા. એટલે પછી અમારા સમાજના આગેવાનો અને અમારા જે બી સમાજના માણસો હતા એ બધા ત્યાં આવી ગયા અને એ લોકોને પૂછપરછમાંથી એવું કીધું કે અમારા ઘરે બર્થડે મનાવી રહ્યા છે અને બર્થડે મનાવતા હોય તો સુવડાવીને, એક તો પહેલી વાત બર્થડે ના મનાવી શકે અને સુવડાવીને બર્થડે મનાવે અને એના પછી એમના સમાજના અમારા એમના પોતાના ઘરના કુટુંબના બી કોઈ માણસો હતા નહીં, બધા 15-17 જણા ક્રિશ્ચનો જ ભાઈઓ હતા. આ કાર્યવાહી કઈ રીતે તમને ખબર પડી ને અત્યાર સુધી તમારા સમાજમાંથી કેટલા લોકોએ ધર્મ પરિવર્તન કર્યું? અમારા સમાજમાંથી આ કાર્યવાહી અમને 3 મહિના પહેલાં બી અમને આ વસ્તુની જાણ થઈ હતી અને એ સમાજવાળાએ પ્રતિકભાઈને બોલાવ્યું બી હતું અને પ્રતિકભાઈએ માફી માંગીને કીધું આજ પછી અમે ક્રિશ્ચન જોડે સંબંધ નહીં રાખી, એવી રીતને એમણે માફી માંગીને અમને આવેદન પત્ર પણ એવી રીતને કર્યું હતું. એના પછી બી અમને કીધું હતું આજ પછી તમને પ્રૂફ મળે તો તમે એમને આરે પર કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. અને આ 2 વર્ષ પહેલાં ગોધરામાં ગિરીશભાઈએ કર્યું હતું અને ગિરીશભાઈના થકે નિલેશ હેમનાણી અને પ્રતિક ખીમાણી ટોટલ 3 ફેમિલીઓએ ક્રિશ્ચન ધર્મ પરિવર્તનનું કર્યું છે. આ લોકોને ધર્મ પરિવર્તન કરવા માટે કેવી લાલચ આપેલી? એમને ઘર ચલાવવાનું, ઘરનું સામાન ભરી આપવાનું, પૈસા આપવાની, પૈસા રીતે મદદ, સ્કૂલની ફીસોની મદદ, એવી રીતને એમને લોભ લાલચ આપી રહ્યા છે. આ આખી ટીમ નડિયાદની છે. શું નામ? ગીતાબેન લોહાણા, દિવ્યાબેન ઉર્ફે ગીતાબેન લોહાણા. મોડી સાંજે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારથી પોલીસને એક વર્દી મળેલી જેમાં એક શખ્સ જેમનું નામ છે પ્રતિકભાઈ ખીમાણી અને એમના રિલેટિવ નિલેશભાઈ હેમાણીના પ્રતિકભાઈ છે, એમના ઘરે બર્થડે પાર્ટીની ઉજવણી થતી હતી અને બહારથી કેટલાક લોકો આવ્યા અને કેટલાક આ લોકોના સમાજના લોકો અને બીજા સંગઠનો દ્વારા એવા એલિગેશન્સ કરવામાં આવ્યા કે અહીંયા કોઈ ધર્મ પરિવર્તનની એક્ટિવિટી ચાલી રહી છે. તે બાબતે પોલીસ ત્યાં ઘટના સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી અને જે લોકો આવેલા હતા, જે લોકોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો, એ બધાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. જે સમાજના લોકો અને ધર્મ સંગઠનો દ્વારા જે એલિગેશન્સ કરવામાં આવ્યા એ બાબતે ની તપાસ અરજીમાં એના કન્ટેન્ટ્સના આધારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને સ્ટેટમેન્ટ્સ લેવામાં આવ્યા છે બહારથી જે લોકો આવ્યા હતા એ લોકોના અને જે પણ કોઈ પણ પ્રકારના એલિગેશન્સ જેમણે કર્યા છે અને વિરોધ દર્શાવ્યો છે એમના સ્ટેટમેન્ટ્સના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આની આગળની તપાસ ચાલુ છે. ધર્માંતર કયા પ્રકારનું થતું હતું અને કેટલા ઇસમો બહારથી આવેલા હતા? આમાં આશરે જે આ લોકોના વિરોધ દર્શાવ્યા છે એમાં 12 જેટલા લોકોના નામો આપેલા છે. આ લોકો શું હેતુથી આવેલા, ત્યાં પાર્ટીની ઉજવણી કરવા માટે આવ્યા હતા,
એ બાબતેના બધાના નિવેદનો રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. તપાસમાં જે પણ માહિતી મળશે એ આધારે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મેડમ, કઈ પ્રાથમિક પૂછપરછમાં જે આક્ષેપો સંગઠનોને આમાં કઈ સ્થગિત થઈ રહી છે? અત્યારે આ કાર્યવાહી ચાલુમાં છે, બધાના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાની અને એ બાબતે જે પણ આગળ તપાસ દરમિયાન જાણવામાં આવશે એ પછીથી આપણે જાણ થશે. આક્ષેપ તો કે જે આવેલા તે ખેતી સમુદાયના તે એમાં કઈ સમર્થન મળી રહ્યું છે? હા, એ લોકો જે આક્ષેપ કરતા હતા, જે બહારથી લોકો આવેલા હતા, એ ખ્રિસ્તી સમુદાયના છે. હા, એ તપાસનો વિષય છે. એટ ધ સેમ ટાઈમ જે સ્ટેટમેન્ટ્સ લેવામાં આવી રહ્યા છે અને બીજી કોઈ એવી વાંધાજનક વસ્તુ કે જે આ સંગઠનો અને જે સમાજ છે એમના વિરોધને સપોર્ટ કરતી હશે, તો એ બધી વસ્તુ તપાસ દરમિયાન આ બધી બાબતોનું તપાસ થશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ અત્યારે બધા, જેમ મેં કહ્યું આગળ, કે બધા જે વિરોધ દર્શાવ્યો છે એમના, જે આ ફેમિલી જેમના ઘરે બર્થડે પાર્ટીની ઉજવણી થઈ રહી હતી એ પરિવાર, એમના સભ્યો અને જે લોકોએ વિરોધ દર્શાવ્યો છે અને સમાજના અન્ય આગેવાનોના જે પણ નિવેદન અને જે પણ એલિગેશન્સ ને જે પણ વિરોધ છે એ બાબતેના એ લોકોના સ્ટેટમેન્ટ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.